ચાલ મન જીતવા જઈએ આ ફિલ્મ નથી, એક પોઝિટિવ મૂવમેન્ટ છે. એક એવી વાત ડિરેક્ટરે કહેવાની કોશિશ કરી છે જે આપણા જીવનમાં વ્યક્તિગત રીતે આપણા બિઝનેસમાં જ્યાં પણ જઈએ, ફક્ત ભારતમાં નહીં ક્યાંય પણ જઈએ દુનિયામાં, આપણા એથિક્સ, આપણા મોરાલ્સ એ આપણે ન ભૂલવા જોઈએ. અને ન ભૂલીએ તો કોઈ પણ એડવર્સ પોઝિશનમાંથી કે એડવર્સ સિચ્યુએશનમાંથી કઈ રીતે આપણે વિનર થઈને બહાર આવીએ એ દર્શાવતી આ ફિલ્મ છે. અદ્ભુત લખાણ, અદ્ભુત પરફોર્મન્સ, અદ્ભુત સમાવ. આ ફિલ્મ જોયા પછી તરત રિએક્ટ કરવું પણ મારા માટે મુશ્કેલ થઈ રહ્યું છે, બિકોઝ આ જે થોટ છે એટલો હાવી થઈ રહ્યો છે મગજમાં કે મને એમ થાય છે કે ક્યાંય પણ એક નાની સરખી પણ ભૂલ મારાથી ન થઈ જાય, કે કોઈના હિતને હું નુકસાન ન પહોંચાડું. દરેકે દરેક ચીજ વિચાર કરતી થઈ ગઈ છે. મારા મગજમાં અત્યારે એટલા બધા વિચારો આવી રહ્યા છે કે હું ક્યાંય પણ નાનકડી સરખી પણ ભૂલ કદાચ નહીં કરી શકું. ક્યાંય પણ ભૂલ કરવા જતો હોઈશ તો આ ફિલ્મ મને યાદ આવશે, મને ટપારશે. મારા હિસાબે દરેકે દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવા જેવી છે. દરેકે દરેક વ્યક્તિ આ ફિલ્મ જોવી જોઈએ અને ડિસાઈડ કરવું જોઈએ કે ભાઈ જે પણ કરશું, જે પણ હશે એમાં આપણે ક્યારે પણ આપણા મૂલ્યોને, ક્યારે પણ આપણા સંસ્કારોને ક્યાંય પણ આપણે છોડશું નહીં. હા, પ્લીઝ જોજો. મારા હિસાબે તો આણે મને તો કન્વર્ટ કરી દીધો છે કે નાનામાં નાની પણ ભૂલ કદાચ હવે મારાથી નહીં થાય. અને મને આશા છે કે તમે પણ જ્યારે આ ફિલ્મ જોશો અને ફિલ્મ જોઈને બહાર આવશો, આ તમને વિચાર કરતી મૂકી જશે. આ નવા જમાનાની, નવા ઇન્ડિયાની, નવા ભારતની ફિલ્મ છે અને પોઝિટિવ ફિલ્મ છે. આ મારી તમને લોકોની રિક્વેસ્ટ છે, હાથ જોડીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ પ્લીઝ આ ફિલ્મ જોજો. અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. થેન્ક યુ.